सरस्वती मात की। शुभ के शवाठ हो गए हैं जिनको श्री राम का वरदान है, गदाधारी जिनकी शान है, बजरंगी जिनकी पहचान है, संकट मोचन वह हनुमान है। जय बजरंग बली, ज्ञान गुण बल और भक्ति अगर सरलता से एक साथ रह सकते हैं, तो ऐसे प्राणी साधु जगत में हनुमान कहलाते हैं। वेलकम बैक टू अवर चैनल, मेरे चैनल में आप सभी का हार्दिक स्वागत है। जय स्वामीनारायण, जय श्री कृष्ण सीताराम, गुड मॉर्निंग। आज हनुमान जयंती है और हनुमान जयंती के इस पावन दिन पे हमारे परिवार से आप सभी परिवारों को हैप्पी हनुमान जयंती। तो कष्ट भंजन देव बोले तो हनुमान जी महाराज आप सभी के जीवन में सारे कष्ट दूर करे और सुख समृद्धि से भरे, ऐसी भावनाओं से मैं मेरे दिन की शुरुआत कर रहा हूँ। अभी मैं जा रहा हूँ हमारे कैलेंडर के पास। आज 6 तारीख है और आज लिखा है जायफल ने घसीने चेहरा ऊपर लगावती खिलमा राहत थाई छे। जायफल सोपारी जीव आवे छे ने, जायफल देखा, जायफल सोपारी जीव आवे तेज ने, તો ભાઈ થોડું લાંબુ હોય છે અને સોપારી જેવું જ લાગે પણ સેજ લંબાઈ હોય છે। તો દોસ્તો જાયફળને ઘસીને ચહેરા પર ચોપડવાથી ખીલ જે લોકોને વધારે હોય તો તેમાં ઘણી રાહત મળે છે। તો આજે મોર્નિંગમાં અમે લોકો કિચનમાં નહીં પણ હોલમાં બેઠા છીએ। તો રેખા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। તો ભાઈ યહાં આજ ભાખરી નહીં હૈ और अभी मॉर्निंग में रोज की तरह हल्का सा फरसान है, गांठिया है, सेब है और चाय है। तो ये लो इसे अपने हॉल में के बाजे बैठा मैं खाई ली दो सेंट। हमारा व्लॉग जोस व्लॉग तो ये व्लॉग थोड़ी है, ये तो हमारा वो गाना है वो मुझे फिर रुला जा। हम करने वाले कहीं छे तो आजा, कहीं से तो आ जा, आँखों में तेरी सूरत बची ही है मेरी जिंदगी। तो सामने बिल्कुल हमारा गाना चल रहा है और मॉर्निंग में हम बैठ गए हैं नाश्ता करने के लिए। तो रेखा एक बढ़िया सा सुविचार क्या है बताती है। इस दुनिया में शिव से बड़ा कोई सत्य नहीं और हनुमान से बड़ा कोई भक्त नहीं। वाह वाह वाह, एकदम राइट बात है। इतने साल तक हनुमान जी महाराज ने अपने श्री रामचंद्र भगवान की सेवा की और आप लोगों को सबको हमको सबको मालूम ही है। तो भाई ये मॉर्निंग में हनुमान जी के दिन की हमारे लोग की शुरुआत हो चुकी है। आज भाई हनुमान जयंती के दिन रेखा बनाने वाली है लड्डू। तो लाडू के भी तो बनावे से जरा बधु बताओ जे आवडता तो बताओ बधा आवड ભાઈ બધાના આવડતા જ હોય પણ અમે કેવી રીતે બનાવીએ ને તે થોડી પ્રોસેસ છે। તો હમણાં પૂર્વીને બધા અહીંયા આવશે અને લાડવાની પ્રોસેસ કેવી રીતે ધીમે ધીમે બનાવે છે તે આપણે જોઈ લેશું। ત્યાં સુધીમાં હું જાઉં છું મોર્નિંગનો નાસ્તો સમાપ્ત કરીને શોપ પર। મારે છે ને હવાનો
મત બનાવટ વિચારો તમે, કીધું હવાર મામ થયું તાર કાકા મોઢા થાય પછી મેં ધારો બની જાય. પછી ઓલા બેન એમ કેતા તને મને યાદ આવી ગયું કે એક વાર તમે આમ કરો હું તને કરાવવા આવી સવારમાં આવી ગયું એને બરોબર જવાનું છું બાય. ગોળનો પાક લઈ લે, અમને ગોળ આવી જાય નાખી દઈ. થઈ ગયું ને ગોળાવી જાય ને એટલે શુદ્ધ ઓલામાં નાખવાનું છે, ચૂરમામાં. દવાખાને ટિફિન મોકલવાનું છે, દુકાનેથી જમાવવાના છે. ફટાફટ રાંધી નાખવી લાડવા, કઢી, બટેકાનું શાક, એ જામો ગામોને જેઠો. 12:30 થવા આવ્યા છે ને અમે લોકો ઘરે આવી ગયા છે. વિવેક છે, ભાઈ છે, મોટા ભાઈ છે, અને અહીંયા લાડવા બનાવ્યા છે, કઢી છે, અને આ પણ ડીશ લાડવાની છે. અને અમે બધા જ લોકો સાથે બેસીને જમવાના છીએ. તો જો પપ્પા અને વિવેક અને ભાઈ અને બધા લોકો સાથે જમીએ છીએ. તો અભી પોને 6 બજ ગયે હે ઓર હોસ્પિટલ સે રજા લે રહે હે. તો અભી મેં જા રહા હું, બડે ભાઈ ઓર ભાભી સબ લોગ આયે હે નીચે, તો હોસ્પિટલ જા રહા હું ભાભી કો લેને કે લિયે. તો પોને 8 બજને આયે હે ઓર રાત હો ગઈ. મેં આ ગયા ઘર પે, નાદો કે રેડી હો ગયા હું. મેં હમારે ભાભી કો જો હોસ્પિટલ થે તો આજ ઘર પે ઉસકો છુટ્ટી દે દિયા હૈ. ઓર હમારે બડે ભાઈ કે ઘર ગયે હૈ ઓર સબ લોગ તીનો ભાઈ કો આજ વહાં ભાઈ કે ઘર ડિનર હૈ. તો અભી મેં ના તો કે રેડી હો ગયા હું. અભી પાપા કો લેકે મેં જા રહા હું બડે ભાઈ કે ઘર. વહાં કા ક્યા નજારા હૈ, ક્યા બનાયા હૈ ઓર ક્યા એન્જોય કરતે હૈ દેખેંગે આપ. તો યહાં ભાઈ કે ઘર પહોંચતે હી સબ લોગ બેઠ ગયે હૈ ખાને કે લિયે. ખાને મેં બનાયા હૈ પાવ ભાજી કા પ્રોગ્રામ લગ રહા હૈ. તો મેરી ડિશ રેડી હૈ, મેં બેઠતા હું ખાને કે લિયે. દેખતો યે મેરી ડિશ ઓર યે શેરા હૈ ઓર યે ભાજી ઓર સબ લોગ બેઠ ગયે હૈ. તો ખાના બિના ખતમ કરકે મિલતે હૈ. પાવ ભાજી ખાવાની મજા આવી ગઈ. હવે આઈસ્ક્રીમ ખાવાનું કેટલો ખાવાનું? ખાવાનો પ્રોગ્રામ પૂરો થયો ને પછી પપ્પાને આઈસ્ક્રીમ ખાવાનો. બધા આઈસ્ક્રીમ માટે બેઠા છો. ક્યાં આવશો છોકરો? આઈસ્ક્રીમ તારે કઈ આઈસ્ક્રીમ ખાવાનો? યહાં તો ભાઈ બધા અલગ અલગ આઈસ્ક્રીમ ખાવાનું. અમૂલ સુગર ફ્રી, પપ્પાને અમૂલ નો સુગર ફ્રી, ને કોઈને કોઠી નો, કોઈને અમૂલ નો, બધા અલગ અલગ ખાય. હવે આમાં જોઈએ કેવું આવે છે. તો અમારા મોટા ભાઈ અને પપ્પા એક ઘણા સમય પહેલા અમે જયારે નાના હતા ને તો પપ્પાએ દોવડાથી બાંધીને આને ભૂંડ બનાવ્યો. અમૂલ સુગર ફ્રી લો. સુગર ફ્રી બહુ મજા આવે. કાન ન હોય મને ખાવું હોય પણ નડે એવી ન હોય એમ કે કાન તો હોય પણ નડે નહીં એવી હોય. આવું છે સુગર ફ્રી. કાજુ છે, બદામ ખાવા મળો, ખાવા મળો, ચાલો ફટાફટ. તો પપ્પાનો પહેલાં સુગર ફ્રી આવી ગયો છે ને પપ્પા દાબા મળ્યા છે આઈસ્ક્રીમ. નારિયેલ આઈસ્ક્રીમ આવી ગયો છે. આરામ કરે, પેશન્ટ આરામ કર રહા હૈ ઓર સબ લોગ હમ ઘર પે જા રહે હૈ. ઓર હમ આ ગયે ઘર પે ઓર ભાઈ કે યહાં ડિનર કા પ્રોગ્રામ થા, પાવ ભાજી બનાયા થા ઓર ભાભી કી તબિયત ભી અચ્છી હૈ ઓર આરામ કર રહે હૈ. તો આઈસ્ક્રીમ ખા કે હમ આયે હૈ ઘર પે. ઓર દોસ્તો આજ હનુમાન જયંતી કે દિન હમારે ગાંવ કે બાજુ મેં 1 કિલોમીટર સાળંગપુર હનુમાનજી. આપ લોગ ગયે હોંગે તો કોમેન્ટ મેં લિખના કોન કોન હમારે વ્યૂઅર્સ ગયે હૈ.
और भाई आज हनुमान जयंती के दिन कितना बड़ा फंक्शन था और हनुमान जी की बहुत बड़ी प्रतिमा लगाई है और ये एक नज़ारा है, आप देख लीजिए। तो भाई ये नज़ारा था कि काफ़ी ज़बरदस्त लाइटिंग और हनुमान जी की प्रतिष्ठा को भाई एक नज़ारा भी ज़बरदस्त था। तो बस दोस्तों आज भजन नहीं है, रेखा को थोड़ी थकान की वजह से भजन अब कल से शुरू हो जाएगा और हॉस्पिटल का भी थोड़ा काम था और दोपहर यहाँ और भाई के यहाँ शाम को, तो सब जगह पे मेहनत करने के आज थोड़ा थकान के हिसाब से भजन नहीं गाया है। तो कल से न्यू भजन आ ही जाएगा। तो बस आज इतना ही, मिलेंगे न्यू ब्लॉग के साथ, तब तक हमारे चैनल में बने रहे। जय श्री कृष्ण सीताराम, गुड नाइट, शुभ रात्रि, बाय बाय।